હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલા. ફ્રેન્ડ્સ, આજે આપણે લિક્વિડ મગની દાળ બનાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો, મગની દાળને મેં 4-5 પાણીથી ધોઈ અને સ્વચ્છ પાણીથી પલાળી દીધી છે. તો આપણે એને 2-3 કલાક માટે પલાળવા દઈશું, તો ફટાફટ ચડી જશે. તો એનું ઢાંકણ બંધ કરીને આપણે એક બાજુ મૂકી દઈએ. આ બાજુ આપણે વઘારની તૈયારી કરીએ. તો મેં લીધું છે લગભગ 1.5 ઝીંડું લસણ, 4-5 લીલા મરચાં અને કકડો આદુનું. તો આ બધું આપણે દરદરું પીસવાનું છે. તો એના માટે મેં આ નાનું હાથથી ચાલે એવું જ મિક્સી લીધું છે, જે મને બહુ જ ઉપયોગી લાગે છે. તો આ છે હેન્ડ મિક્સી. તો એમાં આપણે આ બધું લસણ નાખી અને એને દરદરું પીસી લઈશું. તમે જોશો કે કેટલું સરસ ફટાફટ પીસાઈ જાય છે અને એકદમ સરસ દરદરું થાય છે. અને બ્લેડ બી પ્લાસ્ટિકની છે, એટલે તમને નવાઈ લાગશે કે આ બ્લેડથી પણ પીસાય, પણ હા, સરસ દરદરું પીસાઈ જાય છે. તો તમે જોઈ શકો છો લસણ આપણું સરસ પીસાઈ ગયું. તો એ જ રીતે આપણે લીલા મરચાં પણ આમાં પીસી લઈશું. તો હવે મરચાં આપણે એમાં એડ કરીએ છીએ અને એ પણ તમે જોઈ શકશો કે સરસ દરદરા પીસાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ઉપયોગી હેન્ડ મિક્સર છે. આમાં તમે પોચી કોઈ પણ વસ્તુ હાથથી સરસ દરદરી પીસી શકો છો અને બધા પાર્ટ્સ છૂટા પડે છે, એટલે ધોવામાં પણ સરળતા રહેશે. તો લસણ અને મરચાં આપણા સરસ પીસાઈ ગયા છે. આ બાજુ મગની દાળ પણ તમે જોઈ શકો છો સરસ ચડી ગઈ છે. તો મગની દાળને આપણે સરસ વલોણીથી વલોઈ દઈશું અને એક લિક્વિડ ફોર્મમાં એને તૈયાર કરી લઈશું. તો હવે આ બાજુ આપણે વઘારની તૈયારી કરીએ. તો એના માટે મેં એક વઘાર્યું લીધું, એમાં 4-5 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું રઈ અને રઈને સરસ ફૂટવા દઈશું. હવે જીરું એડ કરીશું અને જીરું પણ ફૂટે એટલે આપણે એમાં એડ કરીશું આગળ પડતી થોડી હિંગ. દાળ વધારે છે એટલે હિંગનું પ્રમાણ મેં વધારે નાખ્યું છે. અને હવે આપણે એમાં એડ કરીશું લસણ અને લીલા મરચું દરદરું પીસેલું. અને લસણને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. હવે લાલ મરચું નાખીશું. તો આ કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરું છું. એને પણ થોડું આપણે ફ્રાય કરી દઈશું. ફ્રાય કરવાનું છે, બળવું ના જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો. તો મરચું આપણું સરસ ફ્રાય થઈ ગયું છે. તો હવે આપણે આ દાળ જેને વલોઈ છે એમાં બધો જ વઘાર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, કાશ્મીરી મરચાથી કલર બહુ સરસ આવે છે અને સ્વાદ તો બમણો થઈ જાય છે. હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું. બસ, તો બધું સરસ હવે આપણે હલાવી અને દાળને આપણે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. આવી ઉકળશે તો જ બધા મસાલા અંદર ભરશે અને મગની દાળ આપણી ભાખરી સાથે ખાવા માટે સ્વાદિષ્ટ થશે. તો બસ ફ્રેન્ડ્સ, મગની દાળ આપણી તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. હું તો એને 2-3 વાર ખવાય એ રીતે બનાવીને ફ્રોઝન કરી દઉં છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલા.